મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિનય વિદ્યા મંદિર સ્કૂલમાંથી હું પટેલ જાગૃતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં હિન્દી વિષયમાં ત્રીજું પ્રકરણ આવ્યા, તો ત્રીજું પ્રકરણ છે નન્ના મુન્ના રાહી હું. શું કહે છે? નન્ના મુન્ના રાહી હું કહે છે કે હું નાનો એક મુસાફર છું, એમ કે નાનો બાળક છું પરંતુ આ દેશનો એક મુસાફર છું. બરાબર? ચલો હવે આપણે આગળ વધીશું. તો આ કાવ્ય શકીર બદાયુની એમને લખેલું છે. ઇસ ગીત મેં બાલ સૈનિક દેશ કો આગે બઢાને કી ભાવના વ્યક્ત કરતા હૈ. એક બાળક છે જે સૈનિક બની અને આપણા દેશને આગળ વધારવાની ભાવના વ્યક્ત કરે છે. ઉસકી ઈચ્છા હૈ કે આગે બઢતે વક્ત ચાહે કિતને હી બાધાઓ કા સામના કરના પડે, ફિર ભી મંજિલ પ્રાપ્ત ન હો તબ તક વહ હટકર બાધાઓ કા સામના કરતા રહેગા. કહે છે કે ભલે મારે ગમે એટલા જવું પડે, ગમે એટલા કષ્ટ ભોગવવા પડે, છતાં હું મારી મંજિલ સુધી જ્યાં સુધી નહીં પહોંચું ત્યાં સુધી આરામ લઈશ નહીં, અને ત્યાં સુધી હું એ કષ્ટનો સામનો કરતો રહીશ. દેશ મેં રહેને વાલે લોક શાંતિ સે રહે, એક દૂસરે સે પ્રેમ ભાવ પૂર્ણ વ્યવહાર કરે, એસી બચ્ચે કી ભાવના હૈ. કહે છે કે દેશના હરેક લોકો શાંતિથી પ્રેમથી રહે, એકબીજા પ્રત્યે પ્રેમથી વ્યવહાર કરે, એવી આ બાળકની ભાવના છે. ચલો બાળ મિત્રો, હવે આપણે આ એક મસ્ત કાવ્ય છે, બરાબર, તે આપણે સમજીશું. નન્ના મુન્ના રાહી હો દેશ કા સિપાહી હો, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. બરાબર? તો કવિ કહે છે, આ બાળક કહે છે કે નન્ના મુન્ના રાહી હું કેવો છું, એક દેશભક્તિના માર્ગ પર ચાલનારો હું એક દેશભક્ત છું, અને દેશભક્તિના માર્ગમાં એમ કે ચાલનારો એક નાનો બાળક છું, પરંતુ શું છું, દેશનો સિપાહી છું, એમ કે સૈનિક છું, અને તમે પણ મારી સાથે જય હિન્દ જય હિન્દ બોલો, એમ કે. ચલો રાસ્તે પે ચલુંગા ન ડર ડર કે, ચાહે મુજે જીના પડે મર મર કે. જો કેટલું સરસ કહે છે કે રસ્તા ઉપર કહે છે કે મારે ભલે રસ્તા ઉપર ચાલવું પડે, માર્ગ ઉપર, પણ હું ડરી ડરીને નહીં, બહાદુર બનીને ચાલીશ રસ્તા ઉપર. એટલે કહે છે કે મારે જે મંજિલ સુધી પહોંચવાનું છે એના ઉપર એમ કે હું મંજિલ સુધી એમ કે એક નીડર થઈને બહાદુર બનીને ચાલે. ચાહે મુજે જીના પડે મર મર કે, એમ કહે છે કે મંજિલ સુધી પહોંચવા માટે ભલે મારે ગમે એટલા કષ્ટ ભોગવવા પડે, મારે ગમે એટલા કષ્ટ ભોગવવા પડે, છતાં પણ હું મંજિલ સે પહેલેના લુંગા કહી દમ. તો જુઓ શું કહે છે, તો પણ જ્યાં સુધી મારી મંજિલ નહીં, મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી હું નહીં પહોંચું, ત્યાં સુધી હું શ્વાસ લઈશ નહીં. ભલે, એટલે કહે છે કે હું આરામ નહીં કરું અને સતત આગળના આગળ આગેહી આગે બઢાઉંગા કદમ, અને આગળના આગળ વધતો જ રહીશ, એમ કે. દાહિને બાહિને બાએ થમ, શું કહે છે, આપણે પરેડ કરીએ છીએ ને, જમણો અને ડાભો હાથ જ્યારે આગળ પાછળ દાએ બાએ, એ રીતના હું એમ કે એક સૈનિકના તર જેવી રીતના હું કરીશ. અને કહે છે કે હું નાનો એવો બાળક છું પણ આ દેશનો શું છું, સિપાહી છું. ચલો ધૂપ મેં પસીના મેં બહા ઊંઘા જહા, હરે હરે ખેત લહરાયંગે વહા. શું કહે છે કે જ્યારે હું તડકામાં તપીશ અને આ તડકામાં તપીન અને જ્યારે મારું પરસેવું પડશે ત્યારે તો એમ કે આ ખેતરમાં હરિયાળી આવશે. જ્યારે ખેડૂત ક્યારેક ખેડૂત ખેતરની અંદર ધાન્ય જોઈ શકે છે કે જ્યારે તનતોડ મહેનત કરે છે, આવા તડકામાં એ મજૂરી કરે છે, ત્યારે તો એને એમ કે એના ખેતરમાં એમ કે ધાન્ય મળે, ત્યારે તો ખેતર લહરાશે એમ કે લીલા લીલોતરીથી. એટલે બાળક પણ કહે છે કે હું પણ તડકામાં ચલતી વખતે પરસેવો પાડી ત્યારે તો એમ કે ખેતરમાં એમ કે હરિયાળી હરિયાળી એટલે કે લીલોતરી છવાશે. ચલો ધરતી પે પાપી ન પાએંગે જન્મ, આગે હી આગે બઢાઉંગા કદમ, દાહિને બાએ થમ. જો શું કહે છે, જ્યાં સુધી હું જીવતો છું, જ્યાં સુધી હું છું,
ત્યાં સુધી આ ધરતી પર હું પાપીને જન્મ લેવા દઈશ નહીં, કોઈ પણ પાપ નહીં કરે એવું હું કરીશ, પાપ કરનારોનો જન્મ થશે નહીં, અને આગળના આગળ હું વધતો રહીશ અને એ રીતના પરેડ કરતો રહીશ. બડા હો કે દેશ કા સહારા બનુંગા. બાળક કહે છે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે આ દેશનો એક આધાર બનીશ, હું એને મદદ કરીશ, એમ કે કેમ કે હું એક આ દેશનો સૈનિક છું અને એને જ્યારે મારી જરૂર પડશે ત્યારે હું ઊભો રહીશ, એનો એક આધાર બની દુનિયાથી આખો કા તારા બનુંગા, અને આખી દુનિયાના હું પ્રિય બનીશ, લાડકો બનીશ. એમ કે આપણે કહીએ છીએ ને કે વો મેરે આંખો કા તારા હૈ, આંખો કા તારા એટલે કે બહોત પ્રિય હોના. તો આપણે આ આંખો કા તારા એ પણ આપણને મુહાવરોમાં પૂછાઈ શકે છે કે બહુત પ્યારા, બરાબર. હર એક બચ્ચા અપની માં કી આંખો કા તારા હોતા હૈ. તો વાક્ય પ્રયોગ જ્યારે આપણે કરીએ તો આ રીતના કરીશું કે હર એક બચ્ચા અપની માં કા આંખો કા તારા હોતા હૈ. તો મુહાવરામાં આ પૂછાવી શકાય છે. રખુંગા ઊંચા તિરંગા હરદમ, અને આ પ્રદેશનો જે તિરંગો છે એને હંમેશા ઊંચો રાખીશ, એને ક્યારેય નીચે ગીરવા દઈશ નહીં, આગે હી આગે બઢાઉંગા કદમ, અને આગળને આગળ હું વધતો જ રહીશ. દાહિને બાએ થમ, એમ કે હું પરેડ કરતો રહીશ. શાંતિ કી નગરી હે મેરા યે વતન, મારો આ ભારત દેશ કેવો છે, શાંતિની નગરી છે. એમ કે મારો આ ભારત દેશ એક શાંતિનો છે, શાંતિપ્રિય નગરી છે. અને હું કહે છે સબકો શીખાઉંગા મેં પ્યાર કા ચલન, અને કહે છે હું સૌને એમ કે દરેક માણસને હું પ્રેમનો વ્યવહાર કરતા શીખવાવી, એકબીજાની સાથે પ્રેમથી વ્યવહાર કરવું એવું હું એમને શીખવીશ. દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહી બમ, અને કહે છે દુનિયા મેં કહી નહીં ગિરને દૂંગા બમ, એટલે કે ક્યાંય પણ નિર્દોષ લોકોની હત્યા કરવા દઈશ નહીં, એમ કે ક્યાંય પણ નિર્દોષ લોકોને જીવ નહીં આપવો પડે, અને એમ આગળ ને આગળ હું વધતો રહીશ. એટલે કવિ આની અંદર બાળક કહે છે કેમ કે મારા હોતા હોય એમ કે હું જ્યાં સુધી આ ધરતી પર છું ત્યાં સુધી હું કોઈ નિર્દોષનો ભોગ લેવા દઈશ નહીં. દાહિને બાએ થમ, એટલે કહે છે કે પરેડ કરતા હું આગળ વધતો રહીશ. ચલો બાળમિત્રો, હવે આપણે આ કાવ્ય તો સમજી લીધું, અને કાવ્યમાં એક બાળક પોતાના મનનો ભાવ પણ વ્યક્ત કઈ રીતે કરે છે એ પણ આપણે સમજી લીધું. હવે આપણે હિન્દીની નોટમાં જ્યારે આ વિડીયો આપણી પાસે આવે ત્યારે એની પછી તરત જ આપણે આ શબ્દાર્થ છે જે આપણી હિન્દીની નોટમાં લખવાના છે, અને એના પછી જુઓ મુહાવરો છે આંખો કા તારા તો બહુત પ્યારા, બરાબર, એ પણ લખવાનો છે જે આપણને પરીક્ષામાં પૂછવામાં મદદરૂપ થઈ શકે છે. પછી છે અભ્યાસ, એ પણ આપણે બધા જ લખવાના છે, અને એના પછી ઇસ ગીત મેં બચ્ચો દ્વારા દેશ સેવા કે લીએ કુછ કામ કરને કી ભાવના વ્યક્ત કોઈ ગીત પર કે બતાવો કે ક્યા હોગા જબ, બરાબર, તો એ પણ આપણે લખવાનું જ છે. ગીત મેં એક પંક્તિ હૈ બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ, યહ એક નારા હૈ જો હમ કઈ અવસરો પર બોલતે હૈ, સોચો ઓર બતાવો, બરાબર. તો એ ક્યારે આપણે બોલ્યા છીએ તે આપણે આપણી નોટમાં લખવાનું છે. આપણે ઘણી વખત સાંભળ્યું છે જય હિન્દ વંદે માતરમ એવા નારા આપણે સાંભળ્યા છે, તો આ જય હિન્દનો નારો ક્યારે આપણે સાંભળ્યો છે એવું આપણે લખવાનું છે. ઇસ ગીત મેં બચ્ચે ને અપને આપકો દેશ કા સિપાહી બતાયા હૈ, તુમ ભી બડે હોકર ન કુછ બનના ચાહ કુછ ન કુછ બનના ચાહતે હોગે બતાવો, તો આપણે આપણું ભાવ વ્યક્ત કરવાનો એ પણ આપણે આપણી નોટમાં લખવાનો છે કે આપણે મોટા થઈને શું બનવા માંગીએ છીએ. બડે હોકર તુમ ક્યાં બનના ચાહતે હો, દરેકનું એક સપનું હોય ને, કોઈ શિક્ષક બનવા માગતું હોય, કોઈ સિપાહી બનવા માગતું હોય, કોઈ ડૉક્ટર બનવા માગતું હોય, બરાબર. તો આપણે મોટા થઈને શું બનવા માંગીએ છીએ એ પણ આપણે લખવાનું છે, અને એના પછી છે આ સ્વાધ્યાય, તો એ પણ આપણી નોટમાં વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે. સ્વાધ્યાય બધું જ લખવાનું છે, બરાબર, એટલે કે બધું જ લખવાનું જ છે મતલબમાં.
ચલો, બરાબર? તો અહીંયા આપણો આ વિડિયો પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ.